નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા. આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ ની અંદર પ્રકરણ નંબર 5 જે ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 5.5 શરૂઆત કરવાના છીએ. ન્યૂટન ની ગતિ નો બીજો નિયમ એ પોઈન્ટ છે. આ પોઈન્ટ ની શરૂઆત કરતા પહેલા આપણે એક મહત્વની ભૌતિક રાશિ ની સમજ મેળવવાની છે. એ ભૌતિક રાશિ છે વેગમાન. તો પ્રશ્ન એ રીતે પણ તમને પૂછી શકે કે વેગમાન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે, તો વેગમાન કેને કહેવાય? તો તમને ખબર છે, આગળ આપણે કીધેલું છે ચેપ્ટર 2 ની અંદર, છતાં આપણે એક વખત કહી દે તો વેગમાન એટલે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. કોના કોના? દળ એટલે કે દ્રવ્યમાન અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વેગમાનની સંજ્ઞા જે છે એ પી છે. વેગમાનની સંજ્ઞા પી છે અને દળની સંજ્ઞા સ્મોલ એમ અને વેગની સંજ્ઞા છે વી. એટલે પી ઇઝ ઇક્વલ ટુ એમ વી. પી ઇઝ ઇક્વલ ટુ એમ વી માં પી જે છે એ સદિશ રાશિ છે, એટલે કે વેગમાન છે એ સદિશ રાશિ છે. અહીંયા દળ તો અદિશ રાશિ છે ભાઈ, તો બાકી આ બાજુ કોણ સદિશ રાશિ છે? વેગ. તો એનો મતલબ પી ઇઝ ઇક્વલ ટુ એમ વી માં દળ તો અદિશ છે, તો પી ની દિશા વી ની દિશામાં જ હોય, એટલે કે વેગમાન એ સદિશ રાશિ છે અને એની દિશા વેગની દિશામાં હોય છે. વેગમાનની દિશા કોની દિશામાં હોય છે? વેગની દિશામાં હોય છે, કેમ કે પી ઇઝ ઇક્વલ ટુ એમ વી છે. તો આ વેગમાનને સમજવા માટે આપણે બે ચાર ઉદાહરણ સમજીએ. બે ચાર, હા બે ચાર અલગ અલગ ઉદાહરણથી આપણે સમજીએ વેગમાનને. ઉદાહરણ નંબર 1 ની વાત કરીએ તો બે વાહન છે, એક હલકું વાહન છે અને એક ભારે વાહન છે. આ બંને વાહનો હોય એને એક સમાન ઝડપમાં લાવવા છે. એટલે કે કાર છે એક હલકું અને એક ભારે વાહન તરીકે ટ્રક છે, બંનેને એક સમાન ઝડપમાં લાવવા છે. ઝડપ કેવી લાવવી છે? સમાન. બંનેના દળ કેવા કેવા છે? જુદા જુદા. બરાબર સમજો, દળ કેવા છે? જુદા જુદા છે. ઝડપ સમાન લાવવી છે, સમાન ઝડપમાં લાવવા છે. તો ટ્રકને 60ની સ્પીડે લાવવા માટે જે બળની જરૂર પડે એ બળ કારને 60ની સ્પીડે લાવવા માટે જરૂર પડે એના કરતા ટ્રક માટેનું બળ વધુ હશે. બરાબર સમજો, ભારે પદાર્થને એ ઝડપે પહોંચવા માટે વધુ બળની જરૂર પડશે, જ્યારે હલકા પદાર્થને એ ઝડપે પહોંચવા માટે ઓછા બળની જરૂર પડશે. તે જ રીતે ભારે પદાર્થ એટલે કે ભારે વાહનને રોકવા માટે, એની ગતિ અવરોધવા માટે વધુ અવરોધક બળની જરૂર પડશે, જ્યારે કારને એટલી જ ઝડપમાંથી એને અવરોધવા માટે ઓછા અવરોધક બળની જરૂર પડશે. કારની બ્રેક છે ટ્રકમાં ફિટ કરી દો અને ટ્રકને 80ની સ્પીડે ચલાવો અને પછી બ્રેક મારો, તો કાર કંટ્રોલમાં થાય એ રીતે ટ્રક કંટ્રોલમાં થાય નહીં, કેમ કે ટ્રકને અવરોધવા માટે વધુ અવરોધક બળની જરૂર પડે. એટલે કે ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે એ ઝડપે પહોંચવા માટે અને રોકવા માટે પણ વધારે બળની જરૂર પડે. બરાબર, આ ઉદાહરણ ટૂંકમાં, ભારે પદાર્થને વધુ બળ આપવું પડે, ઓછા હલકા પદાર્થને ઓછા બળની જરૂર પડે. આટલું ક્લિયર થઈ ગયું. તો આમાં બળ પ્રાચલ છે. શું છે? બળ પ્રાચલ છે એટલે કે બળ ઘટકનું મહત્વ કીધું આમાં. શેનું? બળ ઘટકનું મહત્વ. હવે ઉદાહરણ બીજું, દાખલા તરીકે કોઈ મકાન છે, મકાન ઉપરથી એક હલકા પથ્થરને અને એક ભારે પથ્થરને ફેંકવામાં આવે, તો એક મોટો બધો પથ્થર લેવામાં આવે અને એક હલકો પથ્થર, નાનો પથ્થર લેવામાં આવે, બંને એક સાથે જ ઉપરથી ફેંકવામાં આવે, તો બંનેને એક સાથે ફેંકવામાં આવે તો બંને એક જ સાથે નીચે પડવાના છે? એક સરખી ઊંચાઈથી એક જ સાથે નીચે પડે, હો હલકો હોય મોડો પડે એવું ન હોય, એ આગળ ભણવાના છીએ આપણે, ત્યારે કહેશું. તો બંનેનો વેગ સરખો છે પણ દળ જુદા જુદા છે, એક હલકો છે એક ભારે છે. તો હલકો છે, નીચે ઉભેલી વ્યક્તિ એ ઝીલવા પ્રયત્ન કરશે તો હલકાને એ ઝીલી શકશે, પણ મોટો પથ્થર હશે તો એ ઝીલવાનો પ્રયત્ન પણ નહીં કરે. આવડો મોટો પથ્થર છે એને ઝીલવાનો પ્રયત્ન કરશે નહીં, કેમ કે ઈજા થશે. હલકા પથ્થરને પકડવા માટે ઈજા ઓછી થશે, જ્યારે ભારે પથ્થર હશે
વજનવાળો પથ્થર હશે તો એને ઝીલવાનો પ્રયત્ન કરશે નહીં. તો અહીંયા કોણ અગત્યનો પ્રાચલ છે? તો કે દળ અગત્યનો પ્રાચલ છે. બરાબર સમજજો, આમાં બળ અગત્યનો પ્રાચલ છે, આમાં દળ અગત્યનો પ્રાચલ. આપણે બધાના એક એક ઉદાહરણ દઈએ છીએ બધા પ્રાચલો માટે. ક્લિયર થઈ ગયું? ઉદાહરણ નંબર 3, એમાં વેગ અગત્યનો પ્રાચલ છે. કયું ઉદાહરણ? એકવાર મેં તમને આપેલું છે ચેપ્ટર નંબર 2 ની અંદર, કદાચ યાદ હોય તો યાદ કરો. દાખલા તરીકે આ એક બુલેટ છે, બુલેટ બંદૂકની ગોળી, બુલેટ, બુલેટ પણ લખ્યું છે ટેક્સ્ટબુકમાં અને બુલેટ પણ કહેવાય, બુલેટ છે. હવે આ બંદૂકની ગોળીને હાથમાં પકડી હું સામેની વ્યક્તિને મારીશ તો એને કોઈ ઈજા થશે નહીં અને સામેવાળો ડરશે નહીં. ડરશે? આ બંદૂકની ગોળી હું બતાવું અને કહું, એ ભાઈ હું મારી શો તારું ખૂન કરી નાખીશ, તો સામેવાળાને ડર લાગશે? નહીં લાગે. આ જ બંદૂકની ગોળીને બંદૂકમાં ચડાવીને પછી સામે ઊભા રહેશો તો સામેવાળી વ્યક્તિને વધુ ઈજા થશે અને એને ડર પણ લાગશે ને. તો ગોળી તો એને જ છે, અહીંયા દળ ફિક્સ કરી નાખ્યું. શું કરી નાખ્યું? દળ ફિક્સ કરી નાખ્યું. પણ હાથથી મારવામાં આવે તો એનો વેગ ઓછો હશે. અને એ જ ગોળીને, એ જ બુલેટને બંદૂકમાં ચડાવીને છોડવામાં આવે તો એનો વેગ કેવો હશે? વધારે. તો અહીંયા અગત્યનો ઘટક, અહીંયા બંદૂકમાં એનું વેગમાં વધારે હશે. અહીંયા અગત્યનો ઘટક શું છે? અગત્યનો પ્રાચલ શું છે? તો કે વેગ પ્રાચલ છે. કયો? શું છે? વેગ પ્રાચલ છે. આપણે બધા જ પ્રાચલના એક એક ઉદાહરણ આપશું. બરાબર છે? વેગમાનના, એના પછી ચોથું ઉદાહરણ, વેગમાનના ફેરફારનો દર એટલે કે સમય અગત્યનું પ્રાચલ છે. એવું ઉદાહરણ. શું? સમય. જો બળ અગત્યનું પ્રાચલ, દળ અગત્યનું પ્રાચલ, વેગ અગત્યનું પ્રાચલ અને હવે સમય અગત્યનું પ્રાચલ હોય તેવું ઉદાહરણ, વેગમાનનો ફેરફાર. દાખલા તરીકે અનુભવી ક્રિકેટર હોય, કોઈ બોલ જે છે એ બોલ આવતો હોય, ઉપરથી દૂરથી આવતો હોય, બોલ આવતો હોય તો અનુભવી ક્રિકેટર શું કરે ખબર? એ બોલને આમ પકડે તો એ શું કરે છે? બોલ જે છે એ આવે છે તો એ હાથમાં લઈ સાથે સાથે આ નીચે લઈ જાય છે, હાથને, હાથને નીચે લઈ જાય છે. એટલે કે બોલ સાથે હાથનો સંપર્ક સમય જે છે એ વધારે છે. લાંબા સમય સુધી આ બોલ અને હાથ એકબીજાના સંપર્કમાં રહે છે. અનુભવી ક્રિકેટર હોય ને એને બહુ ઈજા નહીં થાય અને બોલને આરામથી પકડી લેશે. જ્યારે મારા જેવો હોય જેને ક્રિકેટ રમતા ન આવડતું હોય હે, અને એવો હોય એ શું થાય, એ પકડવા જાય આમ કરે આમ થાય, એટલે હાથમાં શું થાય, હાથમાં જમ્પ મારી. આ તો હલકો બોલ છે, ભારે બોલ હોય જે ક્રિકેટરો રમે છે એ બોલથી આપણે આમ થશે તો શું થશે, પકડવાના બદલે ટપ પડીને હાથમાંથી બોલ જે છે એ બહાર જતો રહેશે, અથવા તો શું થશે, વધારે બળ લગાડવું પડશે અને છેલ્લે ઈજા થશે, ભાઈ હાથ જે છે એ તૂટી જાય છે. બરાબર? તો આવું જે શીખાઉ ક્રિકેટર હોય એ શું કરશે? સીધો પકડશે, સીધો પકડશે તો એ બોલ અને હાથને સંપર્ક સમય જે છે આ બે વચ્ચેનો જે સંપર્ક સમય છે એ સંપર્ક સમય સમયગાળો ઘટાડ્યો. જ્યારે અનુભવી ક્રિકેટરે શું કર્યું? અનુભવી ક્રિકેટર આ સમયગાળો જે છે એ વધાર્યો. તો સમયગાળો જે છે એ વધારે હતો તો વેગમાનનો ફેરફાર જે છે એ વધુ સમય માટે વેગમાનનો ફેરફાર છે. અને કોના માટે? અનુભવી. અને શીખાઉ માટે એ સૂક્ષ્મ સમય માટે વેગમાનનો ફેરફાર છે. તો સૂક્ષ્મ સમય માટે વેગમાનનો ફેરફાર છે એટલે બળ વધુ લાગશે. ઓલું વધુ સમય સુધી એટલું જ બળ લાગશે. સમજાય છે? તો આ અનુભવી ક્રિકેટર જે છે એને ઈજા ઓછી થશે, જ્યારે શીખાઉ ક્રિકેટર જે છે એને શું થશે, ઈજા વધુ થશે. બરાબર? એટલે કે અહીંયા ઈજા વધુ થશે અને મોટા બળની જરૂર પડશે એને રોકવા માટે. શીખાઉને મોટા બળની જરૂર પડશે. તો સમય અગત્યનું પ્રાચલ છે.
બરાબર, સમય અગત્યનું પ્રાચલ છે. સમય અગત્યનું પ્રાચલ છે એટલે કે વેગમાનના ફેરફારનો દર, દર એટલે કે સમય સાથે વેગમાનના ફેરફારનો દર, સમય સાથે વેગમાનના ફેરફારનો દર. એ વેગમાનનો ફેરફાર કોણ કરે છે? તો કે બળ કરે છે. કોણ કરે છે? બળ. અહીંયા આપણે કીધું એમ બળ, દળ, વેગ, અને અહીંયા સમય પણ અગત્યનું પ્રાચલ છે. ઓછા સમય માટે એ બળ મોટા બળનો ફેરફાર હોય, મોટો બળનો ફેરફાર હોય, બરાબર, ઓછા સમય માટે, તો એને આપણે આઘાત કહેશું. આગળ આપણે કહેશું, એની વ્યાખ્યા પણ આપશું, બરાબર છે. તો બળનો આઘાત કહેશું. એ બળનો આઘાત પણ એક પ્રકારના વેગમાનનો ફેરફાર જ છે. યાદ જ રાખી લેજો, બળનો આઘાત પણ શું છે? વેગમાનના, વેગમાનના ફેરફાર જ છે. વેગમાનનો ફેરફાર, બળનો આઘાત. બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય, સંપર્ક સમય, બરાબર. ઉદાહરણ નંબર પાંચ, પાંચની અંદર શું જો આનું તારણ છે. ઉદાહરણ નંબર પાંચમાં એટલે કે નિશ્ચિત બળ હોય, બળ નિશ્ચિત કરી નાખ્યું. કોઈ પદાર્થ છે એના ઉપર બળ મારે લગાડવું છે, નિશ્ચિત લગાડવું છે 200 ન્યૂટન. સમય નિશ્ચિત કર્યો કે એ બળ છે એ 5 સેકન્ડ માટે લગાડવું છે. તો ભારે કરતાં હલકાનો વેગ જે છે એ વધારે હશે. એક ભારે પદાર્થ છે અને એક હલકો પદાર્થ છે, બંનેને 200 ન્યૂટન લગાડો છો, બંને 5 સેકન્ડ માટે બળ લગાડીએ છીએ બંને પદાર્થને, તો હલકો પદાર્થ છે એનો વેગ વધી જશે, જ્યારે ભારે પદાર્થ છે એનો વેગ જે છે એ ઓછો હશે. હલકા પદાર્થનો વેગ વધારે છે, પણ હલકો એટલે દળ ઓછું છે અને વેગ વધુ છે. દળ ઓછું, વેગ વધુ, બેનો ગુણાકાર એટલે વેગમાન. ભારે પદાર્થનું દળ વધારે છે, દળ વધુ, વેગ ઓછો, દળ અને વેગનો ગુણાકાર એટલે કે વેગમાન. હલકા પદાર્થનો વેગ વધુ, ભારે પદાર્થનો વેગ ઓછો, પણ એનો ગુણાકાર, એનો ગુણાકાર એટલે શું? વેગમાન. એ વેગમાન કેવું રહે છે ભાઈ? અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. બરાબર સમજો, બળ નિશ્ચિત કરી નાખ્યું, સમય નિશ્ચિત કરી નાખ્યો. નિશ્ચિત બળ અને નિશ્ચિત સમય માટે હલકા અને ભારે પદાર્થ જે છે એમાં બળ લગાડવામાં આવે, અને સમય ચોક્કસ હોય તો હલકો પદાર્થ વેગ વધારે પ્રાપ્ત કરે છે. પરંતુ વેગમાન તો બંનેના કેવા રહે છે? સરખા જ રહે છે. એનો મતલબ શું? વેગમાન સરખા રહે છે એનો મતલબ શું? વેગમાનનો સીધો આધાર કોની સાથે છે? બળ અને સમય સાથે છે. કોની સાથે છે? બળ અને સમય સાથે છે. આમ જુદા જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સમાન ફેરફાર કરે. ગમે એટલા જુદા જુદા પદાર્થ હોય એમાં સમાન બળ લ્યો અને સમાન સમયગાળો લ્યો, તો એ બધા જ પદાર્થના વેગમાનના ફેરફાર જે છે એ એક સમાન જ હશે. તો હવે આપણે આના નિચોડ ઉપરથી ત્રણ ભૌતિક રાશિનો સંબંધ મેળવો. વેગમાન, બળ અને સમય. સમાન બળ સમાન સમયમાં જુદા જુદા પદાર્થો પર લગાડવામાં આવે તો દરેક પદાર્થના વેગમાનનો ફેરફાર પણ એક સમાન રહે છે. તો બળ, સમય અને વેગમાનનો સંબંધ થયો, બરાબર. હવે વેગમાનનું મૂલ્ય અચળ હોય તો પણ તેની દિશા બદલવા માટે, ભાઈ વેગમાનનું મૂલ્ય અચળ હોય તો કોઈ પદાર્થ ગોળ 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 ઘૂમેરતા હોય દોરીના છેડે બાંધી, અને દોરીના છેડે બાંધીને આ રીતે એ પદાર્થને અહીંયા દોરીના છેડે બાંધી આમ ઘૂમેરવામાં આવે તો એનો વેગમાન કદાચ અચળ હોય, પણ એના વેગમાનનું મૂલ્ય અચળ હોય, પણ દિશા જે છે એ બદલતી હોય. તો એ દિશા બદલવા માટે પણ આપણે શેની જરૂર પડે છે? બળની જરૂર પડે છે. દિશા બદલવા માટે પણ શેની જરૂર પડે છે? બળની જરૂર પડે છે. આટલું ક્લિયર થઈ ગયું? રેડી. હવે આ સંજ્ઞા પછી આપણે આવીએ છીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ પર. શેના પર આવીએ છીએ? ન્યૂટનની ગતિના બીજા નિયમ પર. જે આનો નિચોડ છે વેગમાન, બળ અને સમય, એ ત્રણેયનો સમન્વય કરી અને આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ બનાવ્યો છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ પૂછેલ તરત યાદ આવવું જોઈએ કોના વચ્ચેનો સંબંધ છે? પી
F અને T વચ્ચેનો સંબંધ છે તો શું કહે છે તો કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર બરાબર સમજો પદાર્થના વેગમાનના ફેરફારનો દર ફેરફારનો દર દર એટલે સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે કહીએ છીએ ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T આનું નામ શું અને આખું શું વંચાય તો કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર પદાર્થના વેગમાનના ફેરફારનો દર દર એટલે સમય સાથે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એવું વંચાય તો પદાર્થના વેગમાનના ફેરફારનો દર એ લાગુ પાડેલ बाह्य बल लागु पाड़ेल जे बल छे लागु पाड़ेल आ बल एना समप्रमाण मां होय छे जो वच्चे चलनी निशानी जे समप्रमाण मां दर्शावे छे पदार्थना वेगमानना फेरफारनो दर ए बळना समप्रमाणमा होय छे अने लगाड़ेल बळनी दिशामा आ फेरफार कई दिशामा होय तो के जे दिशामा बळ लगाड़वामा आवे छे ई बळनी दिशामा ज वेगमानना फेरफारनी दिशा होय छे तो अहीं आपणे सदिश मूकी दीधी एफ उपर अने पी उपर टी तो अदिश राशि छे तो बळनी दिशा अने वेगमानना फेरफारनी दिशा बे समान होय छे तो आ नियम छे ए न्यूटननो बीजो नियम छे क्लियर પદાર્થના વેગમાનના ફેરફારનો દર તેના પર લાગુ પાડેલ બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે આ નિયમ થયો બરાબર જો કોઈ પદાર્થ ઉપર બળ F લગાડતા હોય અને ડેલ્ટા T સમય માટે એમ દળના પદાર્થનો વેગ V થી વધીને V પ્લસ ડેલ્ટા V થતો હોય તો એનું પ્રારંભિક વેગમાન કેટલું હતું પહેલા V હતો દળ એમ હતું તો MV પ્રારંભિક વેગમાન આ વેગમાનની જરૂર અહીંયા હતી એટલે પહેલા આપણે આને સમજ્યા પ્રશ્ન હવે આપણે આ પ્રશ્ન સમજીએ છીએ તો P ઇઝ ઇક્વલ ટુ MV પ્રારંભિક વેગમાન છે તો વેગમાનમાં થયેલો ફેરફાર કેટલા સમયમાં આ ડેલ્ટા T સમયમાં વેગમાનમાં થયેલો ફેરફાર ડેલ્ટા P બરાબર M ડેલ્ટા V કેમ કે આ ડેલ્ટા T સમયમાં વેગ કેટલો વધ્યો ડેલ્ટા V જેટલો તો કે M ડેલ્ટા V શું મૂકા એમ ડેલ્ટા પી એફ ચલે છે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી તો એફ ચલની નિશાની કાઢી અહીંયા અચળાંક મૂકો કે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લિમિટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લક્ષ લઈએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો બે બાજુ લક્ષ લઈએ તો અહીંયા એફ કે આ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી છે એ શું થઈ જાય ડીપી અપોન ડીટી થઈ જાય શું થઈ જાય ડીપી અપોન ડીટી હવે યાદ રાખવાનું વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ બળ આપે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું આપે છે બળ આપે છે આ પી ની જગ્યાએ એમવી કિંમત મૂકી દો અહીંયા થઈ ગયો તો એમ છે અચળ છે દળ અચળ છે અચળ છે એનું વિકલન ન થાય એને બહાર બેસાડી દીધો સમય સાથે દળ બદલાતું નથી તો એને બહાર બેસાડી દીધો કે એમ એમ નામ તો ડીવી અપોન ડીટી ડીવી અપોન ડીટી આ વી ની સાથે ડી લાગી ગયા ડીવી અપોન ડીટી ડીવી અપોન ડીટી ને વેગના છેદમાં સમયને શું કહેવાય પ્રવેગ તો આને શું કહી દીધું પ્રવેગ કહી દીધું ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ એ એમાં કે કિંમત જે છે કે અચળાંક છે એની સપ્રમાણતા અચળાંક છે અહીંયા આપણે એની કિંમત કોઈ પણ યોગ્ય કિંમત પસંદ કરી શકીશું તો અહીંયા પ્રાયોગિક ધોરણે કે ની કિંમત અહીંયા એક લેવામાં આવે છે કેટલી લેવામાં આવે છે એક તો અહીંયા સૂત્ર શું થઈ જશે એફ બરાબર એમ એ ફાધર બરાબર મા એફ બરાબર એમ એ આ સૂત્ર યાદ રાખવાનું છે બળ જ્યાં બળ છે અહીંયા પ્રવેગ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળ શૂન્ય પ્રવેગ શૂન્ય આ પ્રથમ નિયમ આ અત્યારે એફ બરાબર એમ એ સૂત્ર મેળવવું એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ પ્રથમ નિયમ શું કહેતો હતો જ્યાં બળ છે ત્યાં પ્રવેગ છે જ્યાં બળ શૂન્ય છે ત્યાં પ્રવેગ શૂન્ય છે એ પ્રથમ નિયમ કહેતો હતો આ જે છે બીજો નિયમ મેળવો છે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર તેના પર લાગેલ બળની દિશામાં હોય છે બરાબર આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવો છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળ બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે યાદ રાખજો શું આપે છે બળનું મૂલ્ય આપે છે પહેલો નિયમ શું આપતો હતો બળની વ્યાખ્યા ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપતો હતો બળની વ્યાખ્યા ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આપે છે બળનું મૂલ્ય આપે છે શું આપે છે બળનું મૂલ્ય આપે છે આવા પોઈન્ટ યાદ રાખતા જવાના છે બરાબર હવે બળનો એકમ શું છે ન્યૂટન
तो एक न्यूटन की व्याख्या आप तो सीम्पल एक किलोग्राम पदार्थ हो बधाने एक एक कही दियो एक किलोग्राम पदार्थ ना प्रवेग में एक मीटर पर सेकंड स्क्वेर नो फेरफार करवा माटे जरूरी बाह्य बल ने एक न्यूटन कहे छे। एक किलोग्राम पदार्थ हो प्रवेग केटलो करवा एक मीटर पर सेकंड स्क्वेर नो फेरफार करवा माटे जरूरी बाह्य बल ने शू कहे छे एक न्यूटन कहे छे। क्लियर थी गयो। हवे न्यूटन की गति ना बीजा नियम ना महत्वना मुद्दाओ व्यक्त करी दे फटाफट। चार मुद्दा छे सिंपल छे भाई। एक तो एफ जीरो हो तो प्रवेग जीरो हो जे आपने कही दीधु के एफ जीरो तो प्रवेग जीरो हो बल जीरो तो प्रवेग जीरो जे न्यूटन नी जे पहलो नियम जे छे एनी साथे सुसंगत छे एटले आ न्यूटन नो बीजो नियम छे ए हमणा मैं कीधुं एम न्यूटन ना प्रथम नियम साथे सुसंगत छे बराबर छे। हवे बीजो नियम सदिश नियम छे। केवो छे सदिश नियम छे एटले के एना घटको पण मेळवी शकाय बल जे छे ए सदिश स्वरूपे छे एना घटको पण मेळवी शकाय एक्स दिशामां नो घटक वाय दिशामां नो घटक अने झेड दिशामां नो घटक एफ एक्स इज इक्वल टू एम ए एक्स एफ वाय इज इक्वल टू एम ए वाय एफ झेड इज इक्वल टू एम ए झेड ए रीते पण लखी शकाय। क्लियर थई गयुं बराबर। तो बीजो नियम बीजू शू कहवा मांगे छे एफ अने वी समांतर ना होय जो एफ अने वी समांतर होय तो बल वेगनी दिशामां होय तो वेग में फेरफार करे तो स्वाभाविक है पर बे समांतर ना हो एटले के बे वच्चे कंईक खूणो हो। दाखला तरीके अहीं हूँ समझाऊं तो अहीं दाखला तरीके आ बल है एफ अने आ वेग है आ बे वच्चेनो खूणो थीटा है बराबर है। तो आना बे घटकों पड़े आ एफ नो आना ऊपर नो घटक एफ कोस थीटा अने एने लंब घटक एफ साइन थीटा एज रीते वेग ने बे घटक पड़े वेग नो आना ऊपर नो घटक वी कोस थीटा बराबर अने एने लंब शू थाय वी साइन थीटा बराबर बने ना एक बीजा ऊपर घटक पड़े। तो आपने वात करिए वी नी वी नी वात करिए तो वेग जे छे एन एनो एक घटक छे बड़नी दिशा मानो तो बड़नी दिशा मानो घटक जे छे ई बदलाशे पर बड़ने लंब वेग नो घटक छे अचल रहेशे। उदाहरण तो कि प्रक्षिप्त गति अपने चेप्टर चार में भण्या था प्रक्षिप्त गति गुरुत्वाकर्षण बल छे अधो दिशा में लागे छे तो प्रक्षिप्त गति में ऊर्ध्व घटक एटले के शिरोलंब घटक बदलाय छे वेगनो परंतु संक्षितिज घटक वेगनो केवो रहे छे अचल केम कि अहीं बल एक ज आपणे ध्यानमां लीधुं छे क्यूं गुरुत्वाकर्षण बल अने क्यां छे ई अधो दिशा में प्रक्षिप्त गति एटले के एफ अने वी समांतर ना होय तो बड़नी दिशा में वेगनो घटक ज बदलाय छे एने लंब घटक बदलातो नथी। उदाहरण याद कर लेवानो प्रक्षिप्त गति एटले आ समझाई जाय पॉइंट क्लियर। चलो त्रीजो पॉइंट शुं कहे छे चोखा बाह्य बल में आंतरिक बल ने समावामां आवतुं नथी। कोई पण पदार्थ पर आ दाखला तरीके पदार्थ छे आना ऊपर बाह्य बल लगाड़ता होय तो अणु अणुओ वच्चे रहेलू होय आंतरिक बल के कोई पण परमाणु परमाणु वच्चे रहेलू आंतरिक बल होय कोई पण प्रकारनो आंतरिक बल छे ए आंतरिक बल ने बाह्य बल में समावता नथी एटले के बाह्य बल ए आंतरिक बल थी केवुं छे स्वतंत्र छे। आ न्यूटन की गति नो बीजो नियम जे छे ए एमां याद राखो प्रवेग आ पदार्थ में आटलो हतो अने हवे बल अत्यारे आटलू लागे छे तो एक कलाक पहला नो प्रवेग ने बल अत्यारे लियो तो ई चाले नहीं। जे बिंदु अने जे क्षणे बल लागत हो समय ए प्रवेग ध्यान में लेवा अथवा जे बिंदु जे क्षण प्रवेग हो समय बल ध्यान में लेवा है कि एफ अने ए वच्चे संबंध जे है ई आपेल समय अने आपेल बिंदु माटे ज साचो छे। क्लियर थी गयो बराबर। तो आपने अहीं सरस मजानो न्यूटन की गति नो बीजो नियम तमने समझाव्यो तो न्यूटन की गति नो बीजो नियम याद रखवानो छे। आ एमपी प्रश्न छे न्यूटन की गति नो बीजो नियम लखी एफ बराबर एम ए सूत्र मेळवो ए रीतनो पण प्रश्न पूछवामां आवतो होय छे वारंवार तो आ नियम लखवानो पछी आ एक पॉइंट लखी अने आ सूत्र तारवानुं छे ए बराबर एम ए न्यूटन की गति नो बीजो नियम ए बळनुं मूल्य आपे छे एक न्यूटन की व्याख्या पण लखी शको अने महत्वना चार मुद्दा पण न्यूटन की गति ना बीजा नियम ना कीधा ए सिवाय वेगमानी पण माहिती आपी दरेक उदाहरणनी व्यवस्थित समजूती आपी दीधी छे। तो अहींया आपणो 5.5 जे छे पॉइंट
पूरो थाय छे एमां बळनो आघात ई आघातनी माहिती पण तमने आपी दीधी। नेक्स्ट विडियोमां नेक्स्ट टॉपिक लईने आवशुं। थैंक यू विद्यार्थी मित्रों।